नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित गम्मत। बराबर विद्यार्थी मित्रों, आगळ आपणे पाठ 12 જોઈ ગયા, હલકું અને ભારે। હવે આપણે જોઈશું ચેપ્ટર 3 13। ચેપ્ટર 13 એનું નામ છે ખેતર અને તેની ફરતે વાડ। તો જો બાળકો, આ લંબાઈ અને પહોળાઈ એ શોધવાનું છે આમાં, બરોબર। આખા પાઠમાં તમે જોશો લંબાઈ અને પહોળાઈ શોધી અને દાખલા ગણવાના આવશે। તો આમાં પહેલા આપણે જોઈશું રહેમત એક ખેડૂત છે। કોણ છે? રહેમત। રહેમત એક ખેડૂત છે, તેણે તેના ખેતરમાં ઘઉં વાવ્યા છે। જો અહીંયા બાળકો દેખાય છે, આ ખેતર છે, એના ઘઉં વાવેલા છે। તો રહેમત કહે છે, મારા ખેતરની ફરતે વાડની જરૂર છે। વાડ એટલે કોઈ પાણી અંદર આવી ના શકે અને ઘઉંને નુકસાન ના કરે, એના માટે ફરતે વાડ બનાવવી જરૂરી છે। તો વાડની જરૂર છે, મારે કેટલો તાર ખરીદવો પડશે? જોયું બાળકો, રહેમતને તેનું ખેતર અહીંયા દોરેલું છે, એની ફરતે વાડ બનાવવા માટે કેટલો તાર જોવો જોઈશે? તો હવે આપણે આગળ જોઈએ। રહેમત તેના ખેતરની હદની લંબાઈ જણાવવા ઈચ્છે છે। તો આ ખેતરની હદની લંબાઈ જણાવે તો જ આપણને ખબર પડે ને દાખલો ગણવાની। તો જો શું તમે આ ચિત્રની મદદથી તે શોધી શકશો? જુઓ, દરેક બાજુની લંબાઈ તેની બાજુમાં લખેલ છે। તો આપણે અહીંયા જોઈશું, જો આ 9 મીટર છે, અહીંયા 9 મીટર છે, આ છે 15 મીટર અને આ છે 21 મીટર, બરાબર બાળકો? તો હવે અહીંયા લખ્યું છે તે હદ 54 મીટર લાંબી છે। તો જો 9 વત્તા 9 વત્તા 15 વત્તા 21 તમે કરશો તો જવાબ મળશે 54। તો ખેતરના હદની લંબાઈ અને પહોળાઈ છે 54 મીટર। હવે આગળ આપણે જોઈશું, રહેમતે 70 મીટર તારનો વીંટાળેલો વીંટો એટલે રોલ। રહેમતે 70 મીટર તારનો વીંટાળેલો રોલ વાડ માટે ખરીદ્યો। કેટલો ખરીદ્યો? 70 મીટર તાર ખરીદ્યો છે, બરાબર। હવે એમાંથી હું પણ મારા ખેતર માટે આવું જ કરીશ। જોયું, હવે આ 70 મીટર એને તાર ખરીદ્યો તો અહીંયા લખેલું છે રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો? તો પહેલાં એને કેટલો તાર ખરીદ્યો તો 70 મીટર, બરાબર। અને એનું ખેતરની આપણે હદની લંબાઈ આગળ કેટલી થઈ હતી? અહીંયા બતાવ્યું હતું કેટલી થઈ હતી? 54। તો 70માંથી આ 70 છે, આ 70માંથી આપણે 54 બાદ કરવાના। 70 મીટર તાર લીધો છે, એમાંથી આપણું ખેતર તો 54 મીટરનું છે, તો આપણે 54 મીટર જ જોઈને તો 70માંથી 54 મીટર બાદ કરો તો કેટલો તાર વધશે? તો 16 મીટર કેટલો વધશે? અહીંયા લખવાનું 16 મીટર વધશે, બરાબર। હવે અહીં લખેલું છે રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો? તો 16 મીટર આપ્યો। કેટલો આપ્યો? 16 મીટર એની પાસે વધ્યો હતો। 70માંથી 54 બાદ કર્યા તો કેટલા વધ્યા? 16। તો અહીંયા આપણે લખીશું 16 મીટર રહેમતે ગણપતને તાર આપ્યો। હવે અહીંયા જુઓ, ગણપતે રહેમતનો આભાર માન્યો અને તેના ખેતર ફરતે વાડ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેને વધારે તારની જરૂર પડી કારણ કે એનું ખેતર મોટું હશે, એટલે એને ખાલી 16 મીટર તો થાય નહીં। એનું ખેતર કેવડું છે? અહીંયા આપેલું છે 9 વત્તા 15 વત્તા 15 વત્તા 9 વત્તા 18। અહીંયા બરાબર દેખાતું નથી પણ બાળકો 18 શ્રેણી છે, બરાબર। તો એનો સરવાળો થશે એ આપણે આમાં જોઈશું। તો ગણપતે રહેમતનો આભાર માન્યો, બરાબર। અહીંયા લખેલું છે ઉપરમાં, ગણપતે રહેમતનો આભાર માન્યો અને તેના ખેતર ફરતે વાડ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેને વધારે તારની જરૂર પડી કારણ કે એનું ખેતર મોટું છે એટલે એને તેની જરૂર પડે જ, પણ કેટલા મીટર જરૂર પડી એ આપણે જોઈશું। ગણપતના ખેતરની હદ કેટલી લાંબી છે? તો 9 વત્તા 15 વત્તા 15 વત્તા 9 વત્તા 18 એનો આપણે સરવાળો કરવાનો છે તો કેટલા મીટર થશે? 66 મીટર થશે, બરાબર। તો ગણપતે તેના ખેતર માટે વધુ કેટલા મીટર તારની જરૂર પડશે? તો 66, બરાબર। 66 મીટર એને ખેતર છે, 66માંથી એની પાસે કેટલો તાર હતો? રહેમતે કેટલો આપ્યો હતો? 16 મીટર। તો 66માંથી 16 બાદ કરો તો કેટલા વધશે? 50। તો અહીંયા હજુ એને 50 મીટર તારની જરૂર
पड़से केटला मीटरनी 50 मीटरनी केम के आ 66 मीटरनू एनू खेतर छे 66 माथी एने रहेमते गणपतने 16 मीटर तार आप्यो हतो एटले 66 माथी 16 तो एनी पासे पड्यो छे एटले तो बात करवानो तो 66 माथी 16 जाय तो 50 मीटर रहे बराबर 50 मीटर तारनी जरूर पड़े। હવે અહીંયા પાછો એક બીજો દાખલો છે, અહીં કેટલાક વધારે ખેતરના ચિત્રો આપેલા છે, કયા ખેતરની હદ સૌથી લાંબી છે તે તમે શોધો। તો જો બાળકો આ એક ખેતર છે, એ ખેતરની અહીંયા હદ આપેલી છે, અહીંયા છે 15 મીટર, અહીંયા છે 6 મીટર, અહીંયા છે 15 મીટર અને અહીંયા છે 24 મીટર। તો આપણે આનો સરવાળો કરવો પડે, 15 મીટર વત્તા 6 મીટર વત્તા 15 મીટર વત્તા 24 મીટર બરાબર અહીંયા થશે 60 મીટર બરાબર। અહીંયા કેટલું આવશે 60 મીટર, અહીંયા જો અ લખેલો છે તમે જોઈ શકો છો ઉપર અહીંયા અ છે બરાબર। હવે આપણે નીચે બીજો દાખલો જોઈશું, આ બ છે તો એમાં ખેતરની લંબાઈ કેટલી આપેલી છે 9 મીટર 6 મીટર 6 મીટર 3 મીટર 6 મીટર 6 મીટર અને 12 મીટર બરાબર। તો આનો સરવાળો થશે, અહીંયા જવાબ આવશે 42 મીટર, બમાં 42 આવશે। પછી હવે આપણે ક જોઈએ, કમાં તો અહીંયા લખેલું છે 9 મીટર વત્તા 12 મીટર વત્તા નીચે છે 15 મીટર, તો કમાં જવાબ આવશે 36 મીટર, કેટલો આવશે 36 મીટર। પછી અહીંયા ડમાં તો ડમાં 15 મીટર વત્તા 9 મીટર વત્તા 15 મીટર વત્તા 15 મીટર વત્તા 9 મીટર વત્તા 15 મીટર, તો આમનો જવાબ આવશે 78 મીટર। જો બાળકો આમાં સૌથી વધારે ખેતર કયું લાંબુ છે તો આ ડનું, એમાં 78 આવ્યું હતું, કમાં 36 હતું, બમાં 42 હતું અને અમાં 60 હતું, તો સૌથી વધારે થયું ડની, ડની હદ થઈ બરાબર। તો સૌથી વધારે કયું આવશે તે શોધવાનું કહ્યું હતું ને ઉપર સવાલમાં લખેલું હતું આપણે। અહીં કેટલાક વધારે ખેતરોની ચિત્ર આપેલા છે, કયા ખેતરની હદ સૌથી લાંબી છે તે શોધો। તો આપણે અહીંયા શોધ્યું તો કયા ખેતરની આવશે ડની, ક્યાંની આવી ડની આવી, ક્યાંની આવી ડની બરાબર બાળકો। હવે આપણે આગળ જોઈશું, હવે અહીંયા જો અહીંયા બીજા ખેતર આપેલા છે, અહીંયા બીજો દાખલો છે, ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ તરીકે તેના ગામમાં ઓળખાય છે, ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ તરીકે તેના ગામમાં ઓળખાય છે, 70 વર્ષની ઉંમરે પણ તે એકદમ તંદુરસ્ત છે, શું તમે તેનું રહસ્ય જાણો છો, તે દરરોજ સવારે ખેતરની ફરતે ચાલે છે, તે ચંદુના ખેતર ફરતે રોજ 4 ચક્કર મારે છે। જો બાળકો એ 70 વર્ષની ઉંમર છે છતાં તો ચંદુનું ખેતર અહીંયા બતાવેલું છે આપણને, તો ચંદુના ખેતર ફરતે એ રોજના 4 ચક્કર મારે છે, કેટલા 4 ચક્કર મારે છે, તેમણે કુલ કેટલું અંતર કાપ્યું, તો અહીંયા તો આપણે પહેલાં કરશું 4 બરાબર। પછી અહીંયા જો આ કેટલું થયું છે ગણો, આ છે 100 મીટર, આ છે 150 મીટર, એટલે 100 ને 150 250, 250 ને 100 350, 350 અને અહીંયા આપેલું છે પાછું 150, તો આ 150 અને સામેનું 150 એટલે 300, 300 ને કા 400, 400 ના નીચે 100 એટલે 500, તો 500 મીટર રોજનું એક ખેતર ફરતે વાળશે 500 મીટરની, તો અહીંયા કેટલા ચક્કર મારે 4, તો આપણે 4 ગુણ્યા 500 કરશું બરાબર, તો જવાબ આવશે 2000 મીટર, એટલે બરાબર આવશે 2 કિલોમીટર। અહીંયા 2 કિલોમીટર રોજ એ દાદા 70 વર્ષના છે એ ચાલે છે, 4 ચક્કર મારે એટલે એને 2 કિલોમીટર થાય છે। હવે ત્રીજો દાખલો, ગણપતની પત્ની દરજીની દુકાનમાં કામ કરે છે, તેણે ટેબલ ક્લોથની ફરતે લેસની પટ્ટી લગાવવાની
છે તેણે 100 મીટર લેસ ખરીદી છે. કેટલી ખરીદી છે? 100 મીટર. હવે આપણે આગળ જોઈશું. નીચે આપેલ ટેબલ ક્લોથનું ચિત્ર જોઈને કહો કે એક ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈશે. જોયું, એક ટેબલ છે આ, એની ફરતે લેસ લગાવવા કેટલી જોઈશે? તો એની લંબાઈ અને પહોળાઈ પહેલાં આપણે જોવી પડશે ને. તો 1 મીટર 50 સેમી છે, પહોળાઈ 7.50 સેમી છે. લંબાઈ 1 મીટર 50 સેમી છે, પહોળાઈ 9.50 સેમી છે. તો આનો આપણે સરવાળો કરવો પડે. બરોબર બાળકો? તો આનો જવાબ ઉપર આવશે આ 1 મીટર, આ 2 મીટર, આ 50 થી 50 3 મીટર, આ 50 અને આ 50 4 મીટર. તો અહીંયા આવશે 400 સેમી બરાબર 4 મીટર. તો અહીં લખેલું છે, નીચે આપેલ ટેબલ ક્લોથનું ચિત્ર જોઈને કહો કે એક ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસની જરૂર પડશે. તો અહીં આપણે લખશું 400 સેમી બરાબર 4 મીટર, અથવા 4 મીટર પણ તમે ખાલી નકરું લખી શકો. બરાબર 4 મીટરની જરૂર પડશે. હવે અહીંયા બીજો પ્રશ્ન છે, આવા 3 ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જરૂર પડશે? તો એક ટેબલને લગાવવા 4 મીટરની જરૂર પડી. તો 4નો ઘડિયો તમે 3 સુધી બોલો, 3 ટેબલ હોય તો 4નો ઘડિયો 3 સુધી બોલશો એટલે અહીંયા તમને જવાબ મળી જશે. તો 4 એકા 4, 4 2 8, 4 3 12. તો અહીંયા 12 લેસ જોઈશે. કેટલી લેસ જોઈશે? 12. હવે અહીં લખ્યું છે, હવે વીંટાળેલો રોલમાં કેટલી લેસ બાકી રહી? 100 મીટર હતી બરાબર, એમાં 4 મીટર આમાં લગાવી અને બીજા 3માં 12 મીટર લગાવી. હવે એની પાસે કેટલી લેસ બાકી રહી હશે? તો આમાં ગણો, 88 બાકી રહી હશે. કેટલી બાકી રહી હશે? 88 મીટર બાકી રહી હશે. બરાબર, એવી રીતે તમારે દાખલા ભણતા શીખવાનું છે. આમાં ખાસ ધ્યાન આપજો. અહીંયા લખેલું છે, નીચે આપેલ આકારના હદની લંબાઈ શોધો. તમે દોરીનો ઉપયોગ કરી શકો છો. બરાબર, અહીંયા લખેલું છે, એ આ દોરી છે, આ દોરી મૂકેલી છે, આવી રીતે અલગ અલગ આકારની ફરતે દોરી કરેલી છે અને એના નંબર આપ્યા છે, એ બી સી અને ડી. તો હવે આપણે લખીશું, હવે ચોરસ ગણો અને શોધો. બરાબર, હવે આમાં એમાં પેલા આખા ચોરસ કેટલા છે એ આપણે ગણવાના છે. તો જો બાળકો, આ બધા અધૂરા અધૂરા ચોરસ છે. એક આખું ચોરસ તો એક જ આપણને આમાં દેખાય છે. તો એમાં આપણે લખીશું, આખો ચોરસ કેટલો છે? એક. પછી બીમાં આખા ચોરસ કેટલા છે? તો 2, કારણ કે અહીંયા જુઓ જરીક જરીક ખૂણા અહીંયા બેનની બાજુ કપાઈ ગયા છે, નહીંતર એ પણ આખા આવી જાત, પણ આખા સાચા તો આપણને 2 જ દેખાય છે. એટલે બીમાં આવશે 2 અને સીમાં આવશે 3, 1, 2 અને 3. બરાબર બાળકો, અને ડીમાં આવશે, ડીમાં કેટલા આવશે? ડીમાં જો અહીંયા છે, અહીંયા છે જ છે, પણ અંદર જ લીટી ઉપર જ છે. બરાબર, અંદર કપાણું નથી, એટલે ડીમાં પણ 2 આવશે, સીમાં 3 આવશે, બીમાં 2 આવશે અને એમાં 1 આવશે. બરાબર, પહેલા સવાલમાં એ આવશે. પછી બીજો સવાલ છે, અહીંયા બીજો સવાલ છે, કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમેલા છે? તો સૌથી ઓછા કયા આકારમાં છે? તો એમાં એક જ છે. બરાબર, પછી ત્રીજો સવાલ, કયા આકારમાં સૌથી વધારે ચોરસ છે? તો સીમાં, એમાં 3 છે. બરાબર, પછી બીજું છે, 20 સેમી લાંબો એક દોરો લો, તેના શેડા જોડીને અલગ અલગ આકાર બનાવો, તેને બીજા આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં ચોટાડો. હવે તમે પણ એ જાતે ઘરે આવું બનાવી શકો છો. એક કાગળ લેવાનું જ ખાનાવાળું અને એમાં આવા અલગ અલગ આકારના તમારે દોરા ચોટાડવાના, પછી લખવાનું દરેક આકારમાં કેટલા ચોરસ સમાયેલા છે. તો આમાં ઉપર આપણે કર્યું ને એનો જવાબ અહીંયા લખવાનો છે, એમાં 12, બીમાં 10, સીમાં 13 અને ડીમાં 11. કયો આકાર સૌથી મોટો છે? તો આમાં સી છે, એમાં 13 છે. બરાબર, પછી સૌથી નાનો આકાર તો બી, અને દરેક આકારની હદની લંબાઈ કેટલી છે? તો એની 9 સેમી,
बी नी नौ सेमी सी नी नौ सेमी अने डी नी नौ सेमी लंबाई तो सरखी छे बराबर खाली एना हद एटलेनो आकार नानो मोटो बनावी करेलू छे ई तमे खास ध्यान आपजो बाळको। हवे आगळ आपणे जोईशुं ત્રીજો બે ચોરસ ભેગા કરી તમે જુદા જુદા કેટલા આકાર બનાવી શકશો। નીચે આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં તે દોરો। દરેક આકારના હદ કેટલી લાંબી છે તો જો બાળકો અહીંયા ખાલી ફક્ત બે જ ખાના દોરેલા છે, તમારે આવી ખાનાવાળી નોટ લેવાની છે અથવા ખાનાવાળી નોટમાંથી એક પેજ લેવાનું અને આવા ખાના કરવાના, બરાબર। તો અહીંયા ખાના દોરી અને પછી તમારે અહીંયા લખવાનું છે। પહેલાં એમાં લખો તો આઠ સેમી થશે, એક ખાનું ચાર સેમીનું, બીજું ચાર સેમીનું, તો આઠ સેમી થશે, બરાબર। પછી તમે અહીંયા બાજુમાં બી કરી અહીંયા એ લખી શકો છો, આ દોરેલું છે એમાં એ લખી શકો છો, અને બાજુમાં બી કરી અને બી ખાનું દોરો એમાં પણ આઠ સેમી, એટલે બે ખાનામાં કલર પૂરો। પછી સીમાં લખવાનું છે આપણે છ સેમી, એટલે પહેલાં ખાના કરીશું દોઢ ખાનું, પછી ડીમાં આપણે કરીશું છ સેમી, બરાબર। એવી રીતે તમારે સેમીના ખાના ગણી અને કરવાના છે અને આ ચિત્ર પૂરું કરવાનું છે। હવે આપણે આગળ જોઈશું। તો અહીંયા આપેલું છે આપણને મહાવરો છે, બરાબર। ચોરસની હદ બાર સેમી છે, કેટલી છે? ચોરસ બધા બરાબર એક સરખા છે બાર સેમીના, બરાબર। આ ચોરસના ખૂણેથી એક સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો, અહીંયા તમને દેખાય છે આ બીજા નંબરના બીમાં, બરાબર, અહીંયા એક ટુકડો એનો ખૂણો કાપ્યો છે। તો બીની હદ નાની હશે કે મોટી તેની લંબાઈ શોધો। હવે બીની હદ નાની હશે કે મોટી તેની લંબાઈ આપણે શોધવાની છે। તો જો બીની હદ નાની હશે કે મોટી તો હદ તો બંનેની બાર સેમી એટલે સરખી જ હતી, કેટલી હતી? સરખી જ હતી, બીની હદની લંબાઈ બધાની બાર બાર સેમી જ હતી, બરાબર। તો એક ખૂણેથી એને એક સેમી માપનો નાનો ચોરસ બીમાંથી કાપી લીધો છે અહીંયાથી। તો અહીંયા આપણે લખીશું બી આકારની હદ એ સી આકારના હદની જેટલી જ છે, તેથી બી આકારની હદની લંબાઈ પણ બાર સેમી જ થાય છે। ભલે અહીંયા ખૂણો કપાઈ ગયો છે, છતાં પણ બી સીના કરતા એટલે બાર સેમી લંબાઈ સેમી થશે। હવે આમાં છે બ, બમાં લખેલું છે જો તમે એક સેમીનો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો તો સી આકારના હદની લંબાઈ કેટલી થશે? તો સી આકારના હદની લંબાઈ થશે ચૌદ સેમી, કેટલી થશે? ચૌદ સેમી, બરાબર। હવે પ્રશ્ન છે બે, એમાં અ ડી ચોરસની હદની લંબાઈ શોધો, અહીંયા લખેલું છે પ્રશ્ન બે ડી ચોરસની હદની લંબાઈ શોધો। તો હદની લંબાઈ આપણે ડીમાં શોધવાની છે, તો ડી અહીંયા મોટો આપેલો છે, તો અહીંયા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ બરાબર વીસ સેમી થશે। પાંચ પાંચ દુ દસ, પાંચ તરી પંદર અને પાંચ છ વીસ, તો અહીંયા આવશે વીસ, બરાબર। પાંચ વત્તા પાંચ કરજો, ગુણાકાર નહીં કરતા, અને તર કડી બહુ મોટી થઈ જશે, સરવાળાની નિશાની આવશે, શેની આવશે? સરવાળાની નિશાની અહીંયા આવશે, પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ બરાબર વીસ સેમી આવશે, બરાબર। હવે નીચે લખેલું છે બ ડી ચોરસમાંથી એક સેમીના માપના આઠ ચોરસ કાપો, તો અહીંયા આઠ ચોરસ તમને દેખાય છે, આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત અને આઠ। તો હવે ઈ આકાર જેવું દેખાશે, ઈ આકારના હદની લંબાઈ કેટલી? હવે આપણે ઈ આકારના હદની લંબાઈ કરવાની છે, બરાબર। તો ઉપર ડીમાંથી કેટલી આવી હતી આપણે? વીસ, બરાબર, તો એ વીસ તો હતી જ, પણ એમાં આઠ ખૂણા આપણે વધારી દીધા છે, બરાબર। તો એની હદની લંબાઈ આવશે એક સેમીના માપની હદની લંબાઈ ચાર, તો ચાર અહીંયા જો ચાર ગુણ્યા એક એટલે ચાર એકા ચાર જ થાય, બરાબર,
અને એક સેમી અહીંયા એક એક સેમીના ખાના દોરેલા છે ને, એટલે એક સેમી વત્તા એક સેમી વત્તા એક સેમી વત્તા એક સેમી બરાબર ચાર સેમી, બરાબર ચાર સેમી, તો કુલ હદની લંબાઈ આવશે અહીંયા 36 સેમી, એટલી આવશે 37 સેમી. હવે આપણે આગળ, હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબું તથા 55 મીટર પહોળું છે, મેદાનની હદની લંબાઈ કેટલી? તો આપણે જોઈશું હોકીનું મેદાન તો 91 મીટર અને 40 સેમી લાંબુ, લાંબુ કેટલું છે? 91 મીટર અને 40 સેમી અને 55 મીટર પહોળું છે. તો હવે આ દાખલો ગણવા આપણે અહીંયા શું કરીશું? તો સૌ પ્રથમ તો આપણે અહીંયા લખીશું હોકીના મેદાનની લંબાઈ 91 મીટર વત્તા 40 સેમી બરાબર 91ની પાછળ 2 ઝીરો લગાવી અને 9100 સેમી કરીશું વત્તા 40 સેમી એટલે બરાબર થશે 9140 સેમી. અહીંયા પાછળ 2 મીંડા લગાવ્યા હતા પણ અત્યારે લગાવવા નથી, તો 9140 સેમી બરાબર. હવે મેદાનની પહોળાઈ 55 મીટર છે, કેટલી છે? 55 મીટર. તો લખો મેદાનની પહોળાઈ બરાબર 55 મીટર, 55 × 100 બરાબર 5500 સેમી. તેથી મેદાનની હદની લંબાઈ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણે લંબાઈ કેટલી આવી હતી? 9140 વત્તા પહોળાઈ કેટલી આવી? 5500. તો લખશું 9140 વત્તા 5500 વત્તા 9140 વત્તા 5500 તો બરાબર આવશે 29280 સેમી. એટલા આવશે 29280 સેમી. જો તમે 9140 વત્તા 5500 વત્તા 9140 વત્તા 5500નો સરવાળો કરશો તો જવાબ આવશે 29280 સેમી. હવે એમાં 229 સેમી આવ્યા છે, 29 અને 200 સેમી. તો હવે આપણે એને મીટર અને સેમીમાં ફેરવવાના છે. તો 29280 ભાગ્યા 6, 100 એકડે 2 મિનિટે 100 કરવાના છે. 29280 ભાગ્યા 100 એકડે 2 મિનિટે 100 કરશું એટલે ઉપર જવાબ આવશે આપણને 292 મીટર અને 80 સેમી બરાબર. 292 મીટર અને 80 સેમી જવાબ આવશે. હવે આપણે આગળ આપણે જોઈશું બરાબર બાળકો. પણ ફરીથી તમને હું ત્રણ દાખલા સુધી ફરીથી હું રિપીટ તમને કરાવું છું, તમે અહીંયા ધ્યાન આપજો. 91 મીટર અને 40 સેમી છે તો 91 મીટર વત્તા 40 સેમી એટલે હવે બેને ભેગું કરવાનું. અહીંયા પહેલાં લખવાનું 91 મીટર વત્તા 40 સેમી બરાબર 9100 સેમી અને 40 સેમી બરાબર. તો એનો જવાબ આવશે 9140. કેટલો આવશે? 9140 પાછળ લખવાનું સેમી. પછી મેદાનની પહોળાઈ એક કેટલી છે? 55 મીટર. તો એ 55 મીટર × 100 એકડે 2 મિનિટે 100 કરવાના બરાબર 5500 જવાબ આવશે. પછી હદની લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ આવી હતી આપણે 9140 વત્તા પહોળાઈ આવી 5500. અહીંયા લખવાના 5500 પાછા લંબાઈ, તો 9140 વત્તા પહોળાઈ તો 5500. તો જવાબ આવશે આપણો 29280 સેમી. હવે એને આપણે મીટરમાં ફેરવવા હોય તો 29280 ભાગ્યા 1 એકડે 2 મિનિટે 100 કરવાના, તો 100 લખવાના. તો 29280 ભાગ્યા 100 તો ઉપર જવાબ આવશે 292 મીટર અને નીચે જવાબ આવશે 80 સેમી. 8 મિનિટે 80 આવશે એ સેમીમાં આવશે અને 292 મીટરમાં આવશે. જવાબ આપણે મીટર અને સેમીમાં બંનેમાં આવે
છે, બરોબર બાળકો? ચલો આજે આ પીરિયડમાં આપણે આટલું જોયું. હવે આગળના પીરિયડમાં આપણે નીચેથી ચોથા પાઠ પ્રશ્નથી ચોથા દાખલાથી આપણે આગળ જોઈશું. ત્યાં સુધી નમસ્કાર બાળકો.